સમીકરણો બદલાયા હોવાનું અનુમાન છે આણંદ અમરેલીમાં ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસે પણ હવે જંપલાવ્યું છે ભાજપમાં ભડકા બાદ જયની ઠુમ્મરે નિવેદન આપ્યું ભાજપને હાથ ના કર્યા હૈયે વાગ્યા છે આવો સાંભળીએ શું આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓને કરું છું ધન્યવાદ નારણ કાછડિયાના આક્રોશ પર મનીષ દોશીએ નિવેદન આપ્યું ભાજપમાં મૂળ કાર્યકર્તાઓનું અપમાન થઈ રહ્યું છે પક્ષ માં જે ગોઠવણ થાય છે તેની વ્યથાભાઈ કાછડિયા વાત કરી છે હકીકતમાં ભાજપામાં ચાલતી સત્તાની સાથ મારી અસંતોષ ની આંધી એની હકીકત રજૂ કરે છે જેના કારણે જનતા પણ ભોગ બને છે અને પાયાનો કાર્યકર્તાને આગેવાન પણ ભોગ બની રહ્યો છે અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે આંગડિયા પેઢીમાં સીઆઈડીના દરોડા સતત બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ઇન્કમ ટેક્સ અને અને ટીમ પણ તપાસમાં તપાસમાં ગઈ છે છે કરોડ રોકડા વિદેશી ચલણ જપ્ત થયું એક કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું પ્રાઇમ આંગડિયામાંથી પાંચ કરોડ જપ્ત કરાયા છે જ્યારે એચએમ આંગડિયામાંથી માંથી આઠ કરોડ જપ્ત કરાયા છે પીએમ આંગડિયામાંથી બે કરોડ જપ્ત કરાયા છે જ્યારે બાર આંગડિયા પેઢીમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે મોબાઈલ કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા છે આરટીજીએસ મારફતે ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હતી વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે નવીન આગળિયા પેઢીમાં સીઆઈડીની ટીમે જે દરોડા પાડ્યા છે કઈ કઈ પેઢી પર અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને કેટલું નાણું બહાર આવે એવી શક્યતા પંકજ અમદાવાદ અને સુરતમાં કુલ સીઆઈડી ક્રાઈમે બાર પેઢીઓ પર દરોડા પાડ્યા છે જેમાં પચીસથી વધુ જગ્યાએ જે છે દરોડાની કામગીરી ચાલુ છે ગઈકાલથી આ કામગીરી ચાલુ છે અત્યારે પણ યથાવત છે એચ એમ છે પીએમ આંગળીયા છે પ્રાઇમ આંગળીયા છે એનઆર આંગળીયા છે એનઆરએન કંપની આવી અનેક જે આંગળીયા પેઢી છે બાર જેટલી પેઢીઓ છે ત્યાં સીઆઈડી ક્રાઈમ અમે સાથે ઇન્કમ ટેક્સ અને જે અન્ય એજન્સીઓ છે તે પણ જોડાય છે અત્યાર સુધીમાં પંદર કરોડ રૂપિયા રોકડ અને પંચોત્તર લાખની જે છે વિદેશી ચલણી નોટો અને સોનું કબજે કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે અત્યારે આ દરોડાની કામગીરી ચાલુ છે ત્યારે આ આંકડો હજી પણ વધી શકે છે કારણ કે આની અંદર જે ગેરકાયદેસર વ્યવહાર અને ફરજી એકાઉન્ટની વાત કરીએ તો ફરજી એકાઉન્ટ જે મળી આવ્યું છે અને જે હવાલા કૌભાંડની વાત છે કે અહીંથી દુબઈ અને અન્ય જગ્યાએ જે રીતે ગેરકાયદેસર રૂપિયા આંગળીયા કરવામાં આવે છે તેને લઈને જે છે સીઆરડી ક્રાઇમને માહિતી મળી હતી અને સીઆઈડી ક્રાઇમે તે માહિતીના આધારે અમદાવાદ અને સુરતની કુલ પચીસથી વધુ જગ્યા એટલે કે બાર પેઢીની અંદર દરોડા પાડ્યા છે અને દરોડા જે છે જે એટલી મોટી માત્રામાં કરવામાં આવી રહી છે કે જેના કારણે ઇન્કમટેક્સની પણ કરવામાં આવી છે એટલે કહી શકાય કે અત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ છે અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં પંદર કરોડથી વધુની જે રોકડ રકમ અને સોનું જે કબ્જે કરવામાં આવ્યું છે તે સિવાય અન્ય જે મુદ્દા માલ છે તે પણ કબ્જે કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે ગુજરાતના અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે દિવસથી ઇન્કમ ટેક્સ સીઆઈડી ક્રાઇમ અને અન્ય જે એજન્સીઓ છે તે લોકો દરોડા પડ્યા છે અને ગેરકાયદેસર વ્યવહાર ખાસ કરીને હવાલા કૌભાંડનું જે કોભાંડ છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે આ સિવાય બીજી આવતીકાલે પણ આ દરોડાની કાર્યવાહી જારી રહે એવું લાગે છે શું આંગળિયા પેઢી જ એકમાત્ર આઈટી ના રડારમાં છે સીઆઈડી ક્રાઇમના રડારમાં છે જી અત્યારે તો માત્ર આંગળિયા પેઢી જ રડારમાં છે કારણ કે આંગળીયા પેઢીને લઈને જે માહિતી મળી હતી તેને લઈને જે દરોડા પાડવામાં આવી રહ્યા છે જો કે મેં કીધું એ પ્રમાણે ગઈકાલથી આ દરોડાની કામગીરી ચાલુ છે અને અત્યારે પણ એટલે કહી શકાય કે ચોવીસ કલાક ઉપર વીતી ગયા છે છતાં જે છે અત્યારે સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ છે તે પણ હાજર છે સાથોસાથ જે રીતે દરોડાને એટલી મોટી માત્રામાં જે રોકડ રકમ મળી રહી છે અને ખાસ કરીને આખું હવાલા કૌભાંડ છે જેને લઈને ઈડીને પણ અંદર એન્ટ્રી થઈ છે કારણ કે મેં કીધું એ પ્રમાણે કે ખાસ કરીને ગેરકાયદેસર વ્યવહારો છે દુબઈની અંદર સટ્ટાના જે રૂપિયા મોકલવામાં આવતા હોય છે તેનો પણ વ્યવહારો જે છે તે પણ મળશે અને સૌથી મહત્વની વાત છે કે બોડી ઓન કેમેરા સાથે દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને જેથી કોઈ પ્રકારની ચૂક અથવા કોઈ પ્રકારની બેદરકારી ના રહી જાય અને તમામ જે આ લોકો છે કઈ રીતે વ્યવહાર વ્યવહાર કરતા હતા નકલી નકલી એકાઉન્ટ જે આખું મળી આવ્યું છે તેને લઈને તમામ એફએસએલમાં જે કોમ્પ્યુટર છે અને જે મુદ્દામાં છે તે પણ મોકલવામાં આવશે અને તમામ જે રોકડ રકમ અને જે સોનું છે તે તમામ જે કબજે કરવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે કહી શકાય કે જે રીતે ચોવીસ કલાક ઉપર વીતી ગયા છે અને અત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ છે ત્યારે હજુ પણ સમય લાગી શકે છે કે હોઈ શકે કે આવતીકાલ સુધી પણ આ દરોડાની જે કામગીરી છે

સીઆઈડી ક્રાઇમે ગઈકાલે ભરૂચમાંથી આરોપીને પકડી લીધો હતો સીઆઈડી ક્રાઇમે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી છે કોર્ટે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પ્રવીણ મિશ્રા અને પાકિસ્તાની હેન્ડલરના નેટવર્કની તપાસ થશે અત્યાર સુધી મોકલેલી માહિતી અંગે પણ પૂછપરછ કરવામાં આવશે આરોપીને મળેલા આર્થિક લાભ અંગેની પણ તપાસ થશે વાત મૂડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી ગઈ

તો પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા આગ લાગી હતી અને પ્રસંગ દરમિયાન જે મંડપ બાંધેલો હતો એ સંપૂર્ણ આગના હવાલે થઈ ગયો કે જે લોકો એ મંડપમાં બેસેલા હતા એ લોકો તરત જ બહાર નીકળી ગયા જેથી એક મોટી જાનહાની ટળી ખેડામાં યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી માટેનું કોકડું ગુંચવાયેલું છે ટ્રસ્ટીની નિમણૂક માટીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી કોર્ટે 20 દિવસ બાદ 30 મીના રોજની મુદત આપી છે. ડાકોર ટેમ્પલ કમિટીમાં ચાર ટ્રસ્ટીઓ અને એક ચેરમેનનો વહીવટ હાલમાં કમિટીમાં એક ચેરમેન અને ત્રણ ટ્રસ્ટી છે. એક ટ્રસ્ટી માટે 16 લોકોએ દાવેદારી નોંધાવી હતી. એક દાવેદારી પાછી ખેંચતા હવે 15 દાવેદારો છે મેદાનમાં. આ 15 દાવેદારોમાં બિઝનેસમેનનો સહિત રાજકીય આગેવાનો પણ મેદાનમાં છે. મહિસાગર સંતરામપુરના પરથમપુર ગામે આવતીકાલે ફરી મતદાન થવાનું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને તૈયારીઓ વચ્ચે આ મતદાન થશે બુથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એએસપી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસના જવાનો અહીંયા તહેનાત રહેશે મહિલા પીએસઆઈ સીઆરપીએફની ટુકડી પણ તૈનાત કરાશે ગ્રામજનો ભયમુક્ત થઈ મતદાન કરવા આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે વિજય ભાભો મતદાન સુધી પોલીસ રહેશે મેટલ ડિટેક્ટર સીસીટીવી કેમેરા સહિતના આવ્યા દાહોદ સમાવિષ્ટ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે જે વિડીયો વાયરલ થયો હતો લાઈવ બુથ કેપ્ચરિંગને લઈને જે સમગ્ર મામલો છે તે ચૂંટણી પંચ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી અને ફરી મતદાન જે આવતીકાલે થવાનું ત્યારે કેવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અંગે ડીવાયસપી સાહેબ છે આપણે તેમની સાથે સીધી વાત કરી સાહેબ કેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હશે અને કેટલો કાફલો રાખવામાં આવશે સંતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામે જે ફેર મતદાન આવતીકાલે થવા રહ્યું છે ત્યારે અમારા મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબના સૂચના મુજબ જે ક્રિટિકલ બુથ જાહેર કર્યું છે એમાં હાફ સેક્શન એસઆરપીના માણસો તેમજ બુથની બહાર સો મીટર અને બસો મીટરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે તેમજ ગામના ફળિયાઓમાં અને ગામમાં આવતા રસ્તાઓ પર પણ કોઈ મતદાનને અટકાવે નહીં અને મતદારો મુક્ત રીતે અને ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને આ ડિવિઝનના એ એસપી શ્રી બેડા સાહેબના સુપરજન હેઠળ પીએસઆઈ ભુવડ પીઆઈ બોર્ડ તથા અન્ય સ્થાપના માણસો આ ઇલેક્શન કામગીરીમાં બંદોબસ્તની કામગીરી કરનાર છે બિલકુલથી આ હતા સાહેબ કે જેઓ જણાવી રહ્યા છે કે આવતીકાલે જે ફેર મતદાન યોજાવાનું છે તેને લઈને ચુસ્ત ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પીએસઆઈ પીઆઈ સહિત એએસપી સહિતનો કાફલો જે ઘટના સ્થળે કહી શકાય કે મતદાન મથકે ખડકી દેવામાં આવ્યો છે અત્યારથી જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આજથી જ પૂર્વ તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે ત્યારે પોલીસની જે ટોળકી છે ત્યાં આગાડી તૈનાત કરી દેવામાં આવી છે રાત્રે પણ ત્યાં

રાજ્ય સહિત સમગ્ર દેશમાં અને વિદેશમાં લેવાઈ હતી કારણ કે વડોદરા શહેરની જે ગરિમા છે તેને લાંછન પહોંચે તેવા પ્રકારની ઘટના હતી કારણ કે કેટલાક જે ભ્રષ્ટાચારીઓ છે તેમના કારણે જે નિર્દોષ બાળકો છે તેમને પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે સમગ્ર મામલે જે વડોદરા શહેર પોલીસ છે તેમના દ્વારા લગભગ વીસ જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખની બાબત છે કે બે દિવસ અગાઉ જે અગિયાર આરોપીઓ છે તે પૈકીના જે કેટલાક આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી જેમાં ચાર મહિલા આરોપીઓ છે તેમની જે જામીન અરજી છે તે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી ત્યારબાદ જે અન્ય આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી જે છે તે મૂકવામાં આવી હતી ત્યારે વડોદરા સેશન કોર્ટ દ્વારા દસ જેટલા જે આરોપીઓ છે તેમની જામીન અરજી જે છે તે મંજૂર કરવામાં આવી છે એટલે ટૂંકમાં કહીએ તો હરની લેક ઝોન જે કાંડ હતો તેમાં વીસ આરોપીઓ પૈકી લગભગ સોળ જેટલા આરોપીઓ છે તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને તેઓ જેલબુક થવાના છે પંકજ ઉલ્લેખની બાબત છે કે જયારે નામદાર કોર્ટે સોળ જેટલા આરોપીઓની જામીન મંજૂર કરી છે ત્યારે આ જામીન જે છે કેટલીક શરતોના આધારે આપવામાં આવી છે આ તમામ જે આરોપીઓ છે તેમના પાસપોર્ટ જે છે તે જમા લેવામાં આવ્યા છે એટલે કે તેઓ પોતાનું શહેર અને વતન જે છે તે છોડીને અન્ય કોઈ જગ્યા પર જઈ નહીં શકે તો બીજી વાત કરવામાં આવે તો જ્યારે પણ પોલીસ ને તપાસ અર્થે સહકારની જરૂર પડશે ત્યારે આ તમામ જે આરોપીઓ છે કે જેઓ જામીન પર છુટકારો થયો છે એ તમામ આરોપીઓ પોલીસ ને સહકાર આપવાનો રહેશે પંકજ જી જી હાર્દિક આભાર માહિતી આપવા માટે